જય હિન્દ દોસ્તો, હું છું સાગર સાવલિયા અને આજ તમને ગામડાની કવિતા સંભળાવવા જઈ રહ્યો છું. ત્યારે ગામડું કેવું હોય કે જ્યાં ધૂળ દેવાન પાળા હોય, ભીતે ભીતે છાણા હોય, ટાણા એવા ગાળા હોય, મળવા જેવા માણા હોય, અરે સાહિત્યમાં રુચિ હોય, શેરીઓ વાંકી ચૂકી હોય, બાયુને કેળે ગુચિ હોય અને ખાનદાની જેની ઉચી હોય, જ્યાં ઉકરડાને ઓટા હોય, બળદિયાના જોટા હોય, પડકારા હાકોટા હોય, પણ ઈ માણા મનના મોટા હોય, અરે માથે દેશી નડિયા હોય, વિઘા એક ના ફળિયા હોય, બધા હૈયા બળિયા હોય ને કાયમ મોજે દરિયા હોય, અરે જ્યાં હામૈયા ફુલેકા હોય, તાલ એવા ઠેકા હોય, પછી મોબને ભલેને ટેકા હોય, પણ દિલના ડેકા ડેકા હોય, અરે જ્યાં ગાય ગોબરને ગારો હોય, આંગણ તુલસી ક્યારો હોય, ધર્મના કાંટે ધારો હોય, પણ વ્યવહાર સૌનો સારો હોય, જ્યાં ડણકુને ડચકારા હોય, જ્યાં ખોખારા ખમકારા હોય, જ્યાં ભણકારા ભાકારા હોય, અરે ગામડામાં વસ્તી નાની હોય, ઘેરે ઘેરે જ્ઞાની હોય, આંગણીએ આવકારો હોય અને મહેમાનોનો મારો હોય, આ ચા પીવાનો ધારો હોય અને વ્યવહાર એનો સારો હોય, રામ નામનો રણકારો હોય, જમાડવાનો પડકારો હોય, અરે સત્સંગ મંડળી જામી હોય ને બેહોતો હોવાર હામી હોય, આ જ્ઞાનની વાતો બહુ નામી હોય ને જાણે સ્વર્ગની ખામી હોય, વહુને સાસુ ગમતા હોય, ભેળા બહેન જમતા હોય, અરે બોલવામાં સૌને સમતા હોય ને ભૂલ થાય તો નમતા હોય, આ છોકરા ખોળામાં રમતા હોય ને એવી માની મમતા હોય, અરે ગઢિયા છોકરાઓને સમજાવતા હોય, ચોરે બેહીને રમાડતા હોય, આ હાચી દિશાએ વાળતા હોય ને બાપાના બોલ હવ પાડતા હોય, અરે આંખે ભલેને ઓછું વાળતા હોય, પણ આવા ગઢિયા ગાડા વાળતા હોય, નીતિ નિયમમાં શુદ્ધ હોય, આવા ઘરડા ઘરમાં વૃદ્ધ હોય, માગે પાણી ત્યાં દૂધ હોય, અને માનો તો ભગવાન બુદ્ધ હોય, અરે ભજન કીર્તન થાતા હોય, પરમે પાણી પાતા હોય, મહેનત કરીને ખાતા હોય ને પાંચમાં પૂજાતા હોય, દેવ જેવા દાતા હોય, ભક્તિ રંગમાં રંગાતા હોય, આ હરિના ગુણગાન ગાતા હોય, અરે ઘી દૂધ બારે માસ હોય, મીઠી મધુરી છાસ હોય, વાણીમાં મીઠાશ હોય ને રમઝટ બોલતા રાસ હોય, અરે પુણ્યદળો પ્રકાશ હોય, ત્યાં નક્કી કૃષ્ણનો વાસ હોય, આ કાચા પાકા મકાન હોય, એમાં એક દુકાન હોય, ગ્રાહકોના એવા માન હોય કે જાણે મળ્યા ભગવાન હોય, અરે સંસ્કૃતિની શાન હોય, ત્યાં સુખી એના સંતાન હોય, ઓસરીમાં રૂમ ચાર હોય અને ભેળું જમણ વાર હોય, અતિથિને આવકાર હોય, ખુલ્લા ઘરના દ્વાર હોય, આ કુવા કાંઠે હારો હોય, નદીને કિનારો હોય, આ વહુ દીકરીનો વર્તારો હોય ને ધણી પ્રાણથી પ્યારો હોય, અરે કાનો ભલેને કાળો હોય, હા હા કાનો ભલેને કાળો હોય, પણ એની રાધાને મન રૂપાળો હોય, અરે વાણી સાથે વર્તન હોય, મોટા સૌના મન હોય, સુંદર હરિયાળા વન હોય, જાણે સુગંધી પવન હોય, અરે ગામડું નાનું વતન હોય, ત્યાં જોગ માયાના જતન હોય, આ માનવી મોતીના વ્રતન હોય, અને શીતળ વાયુ વાતો હોય, જાણવે જઈ અથડાતો હોય, આ મોલ તેથી મલકાતો હોય, ત્યારે કવિ મન મૂકીને ગીત ગાતો હોય, કે ભલે ભલે ભાઈ ભાઈ, ગામડું એટલે ગામડું હો ભાઈ, ગામડું એટલે ગામડું. ભગવાન શ્રી સ્વામિનારાયણ લખેલી શિક્ષા પત્રીનો ટૂંકસા કવિ શ્રી ગીગાબાપુ બારોટે લખેલો એ આજ હું તમને સંભળાવવા જઈ રહ્યો છું. ત્યારે ગીગાબાપુ બારોટ શું લખે કે બધી વાત સાચી પડે એટલું બોલવું, બોલવું નહીં કદી વેડ ખોટું, સોલવા નહીં બહુ કૂડના સાપડા, માપ બંધાય નહીં કદી મોટું, ઈ હાણ દેખી કદી ન હરખવું, પરખની નહીં બહુ નિંદા પ્યારી, ભૂખમર હોય પણ અખજના ભરખવું, નિરખવી નહીં કદી અવર નારી, લાભમર હોય પણ કપટથી ન લીજીએ, કીજીએ સાક્ષી નકો કૂડી, પાણી ગાળ્યા વિના કદી ન પીજીએ, ને મુળગી દીજીએ નકો મૂડી, ઈ બ્રાહ્મણનો ભરોસો કદી ન રાખીએ, ને ભાઈઓમાં નકો વિરોધ ભરવો, અરે મૂર્ખા હમુ કદી વાદન માંડવો, કદી ના નીચનો સંગ કરવો, અરે પંગતમાં બેસતા અંતરનો પાડવું, જમવા કહાવીને નકો જાવું, અરે પૂછાવીને કોઈના પંચમાં પડવું, ગળાના સ્વાદવીને નકો ગાવું, અરે છોટો મર હોય પણ નાગનો છેડવો, ને ઝેરનું પારવું નકો જોવું, કવિ ગીગા બાપુ બારોટ કરે બધી વાત સાચી, કે એટલી રાખવી ટેક અંગમાં, તો આ સાંભળો રહેશે સદાય એના સંગમાં, બાપ સાંભળો રહેશે સદાય એના સંગમાં.